ભારત સરકાર દ્વારા કૃષિ નીતિ 2020ની માહિતી આપવા માટે ખાટલા બેઠક યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના કોડ સીટના ઉપરથી જીતેલા એવા ડેલિગેટ પુત્ર જયંતિભાઈ ભૂતડિયા અને સંસદ પરબતભાઈ પટેલે ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં જોડ્યા હતા. ગોઠ બેઠક ઉપરથી 3000થી પણ વધુ જેટલા મતદારો ધરાવતી સીટના કોંગ્રેસમાંથી જીતેલા ડેડિકેટના પુત્ર ભાજપનો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. સાથે સાથે મહુડી સીટના સ્વર્ગસ્થ ડેડિકેટના પુત્ર રમણસિંહ પણ સંસદના હસ્તે કેસરિયો ધારણ કરી દીધો હતો. ગોઠ સીટના ડેલિગેટ પુત્ર જયંતિભાઈએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં પ્રથમ 2.5 વર્ષની ટર્મમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ કારોબારી સમિતિ કોંગ્રેસે ગુમાવી ચૂકી છે અને કોંગ્રેસમાં જે જાતિવાદનું રાજકારણ ચાલી રહ્યું છે તેના લીધે વિકાસના કામોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.